શ્રીજી મહારાજ બહુ મુદ્દાની વાત કરો છો. જો અહીં બધા હરિભક્તો છે, મારા કે કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા પણ કોઈ મનુષ્ય નથી. આ ભાવના તમે સદાય હૃદયમાં રાખી તો આનંદનો પાર નહીં રહે. પછી બીજી મહારાજ બીજી વાત કરે છે, જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે એટલા બધા અલૌકિક છે, એમાં લૌકિક ભાવ દેખાય એટલે મનુષ્ય ભાવ, એટલે આ ઊંચ છે નીચ છે, આ ફલાણો છે અભણ છે ભણેલો છે, આ વાત કોઈ દિવસ લાવવાની. હરિભક્તોમાં આવું આરોપણ કરવું નહીં. અને જે કરીએ મહારાજ વાત કરે છે, જેને અલૌકિકમાં લૌકિક ભાવ દેખાય ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. લો, ભગવાનને રાજી કરવા આપણે આવ્યા છીએ કે ભગવાનને ઉદાસ કરવા આવ્યા છીએ? આપણે આ સત્સંગમાં આવ્યા છે, બીજો કોઈ મુદ્દો ખબર ના હોય પણ એક આ રાજીપાની વાત પકડ મારી જાય તો કામ થઈ જાય. એટલે મહારાજે કહ્યું છે કે જ્યારે, એટલે રાજીપાનો એ વિચાર આપણા અંતરમાં હંમેશા રહેવું જોઈએ. ભગવાનનો રાજીપો લેવો છે, સંતનો રાજીપો લે, અરે મહારાજે તો હરિભક્તોને રાજીપો લેવાની વાત કરી. હરિભક્તો છે એને એનો રાજીપો લઈએ, એને ભેગા મન કરવાને સેવા કરીએ, હળી મળીને સેવા કરીએ, કોઈને ડારો દેવો નહીં, કોઈને ઊંચે સાધે કંઈ કહેવું નહીં. એટલે બધા તમે છે એમ પેલા સામે છે, તમે છો એમ પેલા હરિભક્ત સામે છે, એટલે બધા અક્ષર મુક્તો છે. આપણે આ મનુષ્ય નથી, આ વાત બહુ, એટલે મહારાજે આ વાત કરી કે આ કોઈ મનુષ્ય નથી, ત્યારે બધું ખળબળી ઉઠ્યા બધા કે મનુષ્ય નથી તો શું છે. પણ મહારાજે કહ્યું કે આ કોઈ મનુષ્ય નથી, અમે વાત કરીએ છીએ, જીભ દાબીને વાત કરીએ છીએ, જેવું છે એવું તો કહી શકતા જ નથી. મહારાજ જે મનમાં છે એ તો કહી શકતા, આ મનુષ્ય નથી એટલામાં બધા ખળબળી ઉઠ્યા, તો આગળ શું મહિમાની વાત કરવી. એટલે મહારાજ બહુ મહિમા છે હરિભક્તોનું, કેમ કે એમનો સંબંધ થયો છે. મૂળ જો સંબંધ ના હોય તો આપણે કોઈ વેલ્યુ નથી, કોઈ કિંમત નથી, પણ ભગવાનનો સંબંધ થયો છે, સંતનો સંબંધ થયો છે, એટલે જો આ કીડી હોય ને, આ કીડી મકોડી અથવા તો કીડો, કીડો આપણે કહીએ કે ભગવાનના હારમાં ગોઠવી જાય અને ભગવાનને હાર ચડે, તો એ તો ભગવાનના કોટમાં ભગવાન હૃદય ઉપર વિરાજમાન થાય. કીડો જેનો ક્લાસ નથી, એટલે એવી રીતે આપણે સંબંધને પામ્યા છે. સંબંધને ઘણી મોટી આપણે આપણામાં આવી ગઈ છે, બાકી તો પત્તો ના પડે. તો એ સંબંધનો મહિમા સમજીને આ બધા હરિભક્તો અરસપરસ આપણે બધા એકમેક છીએ એ રીતે ભાવના રાખી. તો મહારાજે કહ્યું કે જો અમારી અલૌકિકમાં લૌકિક ભાવ આવે, એટલે બધા અલૌકિક છે બધા, અને એમાં લૌકિક ભાવ આવે, આ ઊંચ છે નીચ છે, આ અભણ છે ભણેલો છે, ગામડાનો છે શહેરનો છે, આ બધા ભાવ આવે, તો મહારાજ કે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ, તરત ઉદાસ થઈ જઈએ છીએ.
અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. મહારાજને આ વાતનું દુઃખ છે. અમે આ ઘણી વાર આ વાત સમજાવી છે, એક કે બીજી રીતે મુદ્દો લાવીએ છે કે આ બધા દિવ્ય છે પણ કોઈ સમજતું જ નથી, પોતાની રીતે મન ધાર્યું કરે જ છે. એટલે મહારાજને આ વાતનું એક દુઃખ છે. પછી મહારાજે કહ્યું સર્વે દિવ્ય છે, ત્યાં તો જોયાની છે જો આ બધા મૂળ મુદ્દો છે કે ભગવાનનો સંબંધ આપણને થયો, એટલે બહુ મોટી આપણી આવી ગઈ છે. એટલે એ સંબંધને લીધે મહારાજે કહ્યું કે આ બધાને દિવ્ય જોવા, બધાને દિવ્ય જોવા એ જ બ્રહ્મવિદ્યા. બ્રહ્મવિદ્યા એ કંઈ બીજું નથી કે બધાને દિવ્ય જોવા. બીજું બધું તમે તપ વ્રત કરો, બધું કરો, કરવાની વાત નહીં, એનું ના નથી, એ તમારે ગુણાકાર કરે. પણ દિવ્ય સમજવાની વાત, બધાને દિવ્ય સમજીએ તો કામ થાય. અને બીજી વાત આપણે સવારે કરેલી હતી કે મહારાજની આજ્ઞા, આજ્ઞામાં રહેવું તો પાસ જ છીએ, અને આજ્ઞામાં ના રહે તો તમે પાસ જ છો, ભગવાનના ખોરામાં બેઠા છો તો એ ઘણા છેટા છો. એટલે આપણે બે વાત મુદ્દો રાખવાની, ભગવાનની પાસે જ છીએ અને આપણને પરમ શાંતિ થાય. એટલે એક તો ભગવાન બધા દિવ્ય છે, બધા જ આ વાત અવશ્ય સમજવાની જ છે, છૂટકો નથી. તમારે હાઇટ પકડવી હોય એકદમ એસ્કેલેટિંગ પણ નહીં, રોકેટ છૂટે અને સીધા ચંદ્ર ઉપર જાય એવી ગતિ પામવી હોય, અને રોકેટ પણ માર્યું ફરે આપણે એવી ગતિ પામવી હોય તો બધાને દિવ્ય માનવા. જેટલા બધા દિવ્ય મનાશે એ તમને પરમ શાંતિ, અહીંયા જ અક્ષરધામનું સુખ આવશે. લેવાય અક્ષરધામમાં જવાની વાત જ નથી, અહીંયા જ. એટલે એ રીતે બધાને દિવ્ય સમજીએ. અને બીજું દિવ્ય સમજવામાં પણ આપણે મહારાજની આજ્ઞા, મહારાજે આજ્ઞા કરી છે એમાં રહીએ. આજ્ઞાને ઉપાસનામાં આ બધું દિવ્ય, ભગવાન દિવ્ય માનવા એ આવી જાય, આપણે બધા હરિભક્તોને દિવ્ય માનવા એ વાત આવી જાય. અને આજ્ઞા જે આપણે આજ્ઞા કરેલી છે એમાં રહીને આપણે આ સત્સંગ કરીએ. ભગવાન પાસે છે, છેટા નથી, એટલે આ એક સમજણ કેળવવાની છે. આ એક સમજણ આવી જાય તો તમે ગમે ત્યાં, હજુ અમેરિકાના હરિભક્તો છે, હવે એને ક્યાં સેવા મળે, પણ આજ્ઞા મળે છે એટલે પાસે જ છે ભગવાનની. અને બીજા પાસે જ હોય, આંટા મારતો હોય, ભગવાનના ખોરામાં બેઠો હોય, પણ જો આજ્ઞા ના પાડે તો કરોડ ગાઉનું છેટું પડી જાય. એટલે આજ્ઞા અને બધાને દિવ્ય માનવા આ બે દ્રઢપણે રાખવું તો બધું આવી જાય. અને બીજું બધું તો આપણે દાસના દાસ થવું, મહિમા સમજવો, એકબીજાને ચરણ રજ માથે ચડાવી, એ બધું પોઝિટિવ છે, નો નેગેટિવ. કોઈ વાત આજે બધા લૌકિક ભાવ આપણે લાવીએ, આ મનુષ્ય ભાવ લાવીએ, એ સત્સંગમાં ઘટે જ નહીં. સત્સંગ એટલો દિવ્ય છે, અને આપણે આપણો કચરો ઉમેરીએ સત્સંગ દીવ કચરો તો ભરી જાય, પણ આપણને શાંતિ ના રહે, આપણને સુખ શાંતિ. તો સુખ શાંતિ માટે આ જે ઉપાય, ભગવાન એટલા મોટા છે, એટલા મોટા છે, એમનો સંબંધ થયો આપણને, શું બાકી રહે. તે બાકીમાં આ જ, જો આવી સમજણ ના હોય
ને આપણે આપણી રીતે વર્ત્યા કરીએ તો તમે તમારી મરજી, એમાં સુખ ના આવે, બીજાને તમારા યોગમાં આવે એને દુઃખી કરો, બધું થાય. પણ આવી સમજણ આપણે રાખીએ કે તમે આ બધા દિવ્ય છે એ, અને છે જ દિવ્ય. જો આ નોટો છે, સરકારની નોટો, એ અહીં ડોલર બે પૈસાનો કાગળ છે, છે વધારે કિંમત બે જ પૈસાનું, પણ સિક્કો પડ્યો એટલે $1,000ની નોટ થઈ જાય, $500ની નોટ થઈ જાય એક સેકન્ડમાં. તો ભગવાનનો સિક્કો પડે તો બાકી રહે. ભગવાન કહે છે આ બધા દિવ્ય છે, એમને સિક્કો વાગ્યો તો આપણે બધું મનુષ્યભાવ લઈએ, એ આપણી બારીશી છે. અને એમાં બરકત ના આવે એ તો સત્સંગ તો બહુ મોટું છે. સત્સંગ આપે જો, અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ જો એને સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે. કેટલી મોટી આ જો આ નાના નાના છે આ ટેણિયા બધા, એને સત્સંગનો જોગ છે તો અનંત બ્રહ્માંડ રાજા કરતાં પર થઈ ગયા. હવે તો જે આ સત્સંગની બહુ કિંમત છે, એ સત્સંગ આપણને મળ્યો છે, આ જેવો તેવો સત્સંગ નથી. એટલે સત્સંગ જતન કહીને રાખજો, દ્રઢ કહીને રાખજો. એટલે આપણા દેશમાં છે ને બંડી પહેરે, એની નીચે બંડી હોય અને એમાં ખીસું હોય, એમાં પૈસા મૂકે 1,000-2,000, અને પછી ચાલતો હોય પણ તો પાપા કલાકે હાથ એનું અહીં જાય, ઓટોમેટિક અહીં જાય. તો કેટલું સાચવે છે, 2-5-15 હજાર રૂપિયા હોય પણ કેટલું સાચવે છે. તો હવે સત્સંગનું જતન કરવું શ્રીમાં કહેવું, બીજું બધું તો કાંઈ લેખે નહીં લાગે. બીજું બધું ગમે છે પણ સત્સંગની તુલે ના આવે. એટલે ભગવાન સત્સંગ ખાસ દ્રઢ કહીને આપણે રાખીએ તો બધી સમજણ આવે. જો આજે તમારે સવારથી કથા કરી બધા, અને એમાં કથા વાર્તા જ કરી છે, તો કથા વાર્તા એ સત્સંગ છે. એ સત્સંગ આપણે રાખીએ તો પછી એમાંથી વર્તન આવે, એમાંથી બધું સત્સંગ કરીએ તો બધું જ થાય. યોગી આપણને ગમે એવા પ્રશ્ન પૂછીને સ્વામી એક જ વાત કરે, સત્સંગ કરો. તો આપણને લાગે કે યોગી આપણને બીજું કંઈ આવડતું જ નથી. બપણ બધું આવડતું હતું, પણ મુદ્દો આ છે, માસ્ટર કી આ છે, ત્યારે સત્સંગ કરીએ એક દિવસે કાંઈ ના થાય. આ ગ્રેજ્યુએટ થવામાં 20 વર્ષ લાગે છે, ગ્રેજ્યુએટ થવામાં હોય તો એક દિવસનું કામ નથી. પણ સત્સંગ કરતાં બધી સમજણ આવે, અને સત્સંગમાં શંકા ના રાખી. જે અમે વાત કરી છે એ આપણે પોઝિટિવ લેવું, ના સમજાતું હોય તો પૂછવું, પણ પોતાની મેરે આ બધું ખોટું છે, આ ના ચાલે એવું બધું કરવાથી એમાં આપણું વિનાશ છે. સત્સંગ તો દિવ્ય છે. એટલે સત્સંગની આવી રીતે સવરી સમજણ, સત્સંગ કરીને સવરી સમજણ ગ્રહણ કરવી, અને બધું અને છે જ. આપણે માનીએ કે ના માનીએ સત્સંગ તો દિવ્ય છે, તો આપણે મનાય. એટલે આપણે આ સત્સંગની જે વાત કરી એ સત્સંગ બહુ જતન કરીને રાખજો, અને કાણું ખીસું હોય એમાં ના મૂકતા, સત્સંગ નીકળી જશે. એટલે સત્સંગ ફૂટબોલની જેમ લાતા લાત ના કરવી. સત્સંગ તો કેવા દિવ્ય છે. એટલે સત્સંગની વાત જળ કહીને રાખજો. સહજાનંદ સ્વામી મહારાજ.